જુનાગઢથી પોરબંદર જતા માધવપુરવાળા હાઈવે પર બે વિશિષ્ટ નારીઓના દર્શન થયા એક સંસારી ને એક સાધ્વી સંસારી નારી ઘર માંડ્યા વગર સાધ્વીની જેમ પોતાનો ને પોતાનાનો પરિવાર સાચવે છે તો સાધ્વીજી સંસાર છોડીને મલક આંખાને પોતાનો પરિવાર ગણી કરુણાથી સૌને સાચવે છે મોચા હનુમાનની પ્રસિદ્ધ જગ્યા પાસે ત્રણ કિલોમીટરના અંતરે આ બંને સ્ત્રીઓ પોતાના પાલવના છાયામાં કેટલાય જીવોને ઢબૂરીને જીવે છે સંસારી સ્ત્રી મેર નારી છે અને સાધ્વીજી યુરોપિયન છે બંનેની બોલીમાં મેરની છાંટ છલકે છે ક્રિસમસના તહેવારોમાં ઈશુ નારી રત્ન રૂપે એક વખત ભેટી ગયા એવો જાણે અમને અહેસાસ થયો સાકરબેન એનું નામ અસલ મેર નારી વાતે બોલીએ કંઠે વેશે અદલ મેર સંસ્કૃતિ નીતરે તેઓના આંગણે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ટીપેલા રોટલા ને દહીંનો ઓળો એવા હેતથી આરોગ્યા કે પેટ ને દિલમાં ટાઢક વળી ગઈ લથબથ ઘરેણા વારે વારે નીચું ખેંચી કપાળ ઢાંકતું ઓઢણું ને મુખ પર તેજ સમૂહ સ્મિત સાકરબેન ઓડેદરાને પૂછ્યું કે પરિવારમાં તરત ઠાવકો જવાબ આપ્યો એકત્રીસ જીવ સોળ કુટુંબના સભ્યો ને તેર ભેહું એક સંતના આશ્રમની પ્રસાદીની ગા ને એક આ ડાઘ્યો જણ અમે ચારેય પરિવારજન તો અચંબામાં પડી ગયા કે સાકરબેનને મન પોતે ઘર સંસાર ન માંડ્યો હોવા છતાં એકત્રીસ જીવનો પોતાનો પરિવાર અને એમાં ભેંસ ગાય કૂતરો પણ ખરા પરસાળમાં એંસી માથે ત્રણ વરના માતાજી હાથમાં માળા ફેરવતા બેઠા હતા સાકરબેન કહે માનો આખો જન્મારો અહીંયા ઓસરીમાં જ ગયો છે અંદરના ઓરડે કદી સૂતા નથી એને કોઈનો ડર નહીં એને અહીં ટાઢ તડકો લાગે નહીં અમે બહુ ઠંડીમાં પરસાળમાં આડું કપડું બાંધીએ પડદાની જેમ તોય મા તરત ના પાડીને કઢવી નાખે આ અમારી મેરાણી માં તુરત બોલે આ પડદો હટાવી દો મને મારી બેહું ન દેખાય ને અમે તો અચંબિત થઈ ગયા કે ત્યાંસી વર્ષની આ મેર સંસ્કૃતિની માળી ને પોતાની બેહું ન દેખાય તોય ઊંઘ ન આવે કદાચ એટલે જ સાકરબેન પોતાના પરિવારમાં એકત્રીસ જીવ ગણતા હશે આ સાકરબેન જેને ગુરુ માને છે તે મોચા હનુમાનના સાધ્વી શ્રી સંતોષગીરી માતાજી વાતે વાતે સાકરબેન પોતાના ગુરુ માતાજીને યાદ કરે શ્રી સંતોષગીરી માતાજી તો એક નોખી કોટીના યુરોપિયન નારી છે કે જેના માથા પર બે હાથ લાંબી જટા છે ને નિવાસ કુટીરમાં ધૂણો તપે છે ક્રિસમસની સવારે માતાજી આજુબાજુના ગામડાના ત્રણસો ભૂલકાઓને બાળકોને ભેગા કરી બેઠા હતા ત્રણ વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીના દીકરા દીકરીઓ પરંપરાગત વેશમાં સજી ધજીને પોતાની રૂઢી કલા પીરસતા હતા ને તેમની સાથે લાલ ધાબળી ઓઢીને જટાધારી સંતોષગીરી માતાજી હાકલા પડકારા કરતા હતા નાના બાળકો હુંશથી માતાજીના અડખે પડખે ને ખોળામાં બેસવા આવતા જતા હતા માતાજી અસલ મેર છાંટની ગુજરાતી બોલે છે અને બરાબર સમજે પણ છે સાકરબેનના કહેવા પ્રમાણે ઓગણચાલીસ વર્ષોથી મોચા હનુમાનની પૂજા કરનારા માતાજી દર્દીઓને દવા આપે છે શારીરિક હિલિંગ આપે છે આવનારને પ્રેમથી ભોજન કરાવે છે ને ગરીબ બાળકોને ભણાવવા માટે સુંદર મજાની શાળા ચલાવે છે મેં ભાવથી કહ્યું સાકરબેન ઓડેદરા આપને ગુણું ગણી પ્રેમથી યાદ કરે છે માતાજી ગયે ગુરુ તો શું પણ એ મને માને છે સરળતાથી ને સહજતાથી જેને પડખે બેસી વાત કરી શકાય તેવા સંતોષગીરી માતાજીએ કલાકાર બહેનોને વચ્ચે વચ્ચે ઠકોર કરી બહુ રૂડા લાગો એવા તિયાર થયાસો આ હોઠે લાલી હું કામ લગાડી એ નો લગાડાય એ કાંઈ આપણી સંસ્કૃતિ નથી આ ટકોર સાંભળીને મનમાં થયું કે આપણી આપણી સ્ત્રીઓનો સ્વીકાર જ ક્યાં કર્યો છે સંતત્વ તો સ્ત્રીઓમાંય છે સંસ્કૃતિની સાચી રખેવાળ તો હકીકતમાં આપણી માતા જ છે ને દીપલ ઉપાધ્યાય નામના કવિયત્રી જેમનું ઉપનામ ફોરમ છે તેમણે સુંદર વાત લખી છે કંઈ ફરક પડતો નથી ઘટના વિશે હું અડગ છું પોતિકા રસ્તા વિશે એટલી શ્રદ્ધા નથી રાખી શક્યા જેટલો વિશ્વાસ છે શંકા વિશે